કચ્છ પોતાની ઘણી બધી કળાઓ માટે પ્રખ્યાત છે, જેવું કે ભરતકામ, મોતીકામ, ચાંદી પર નકશીકામ અને એ ઉપરાંત મીનાકારી, આ બધી જગતમાં પ્રખ્યાત થઈ. પણ કચ્છના ચિત્રકારોએ કરેલી ચિત્રકારી વિશે બહુ ઓછી જાણકારી આજે જોવા મળે છે. ઘરમાં ચિત્રો કરાવવું એક શુકન ગણાતું, અને જ્યાં સુધી ઘરમાં ચિત્રો ન થાય ત્યાં સુધી ઘરમાં પ્રવેશ ન કરવો એવી એક માન્યતા હતી, અને તેને લીધે કચ્છમાં એક આ પ્રથા ચાલુ થઈ. અને પછી કમાંગરી કળા 18મી સદીના પૂર્વાર્ધમાં અસ્તિત્વમાં આવી અને 19મી સદીમાં એ એની ચરમસીમા પર પહોંચી, અને ત્યારબાદ તેની પડતી શરૂ થઈ. કમાંગરીની વિશિષ્ટતામાં લયબદ્ધ રેખાઓ, કચ્છમાં થતા ફૂલઝાડ તથા કચ્છના વાતાવરણનું નિરૂપણ એ એની ખાસિયત છે. કચ્છી કમાંગરી ચિત્રકળાનો મુખ્ય વિષય ધાર્મિક ગ્રંથોમાંથી લીધેલા પ્રસંગો, જેવા કે કૃષ્ણલીલા તથા રામાયણના પ્રસંગો, ઉપરાંત શિકાર, મલ્લ કુસ્તી, વિવિધ પ્રાણીઓ અને સવારી એ મુખ્ય છે. કચ્છી કમાંગરી ચિત્રકળા ઉપર રાજસ્થાની, ખાસ કરીને મેવાડી અને મરાઠા કલમની ઘણી બધી અસર જોવા મળે છે. જ્યારે ચૂનાનું પ્લાસ્ટર ભીનું હોય ત્યારે ખજૂરના ઝાડની ડાળીમાંથી બનાવેલા ઝીણા બ્રશ વડે, તીક્ષ્ણ બ્રશ વડે રેખાંકનો કરવામાં આવતા, અને તેમાં કુદરતી રંગો, વનસ્પતિમાંથી બનાવેલા રંગો કે રંગીન પથ્થરોમાંથી બનાવેલા રંગો ઉમેરવામાં આવતા. તેરાના દરબારગઢમાં જે રામાયણ આધારિત ચિત્રો હતા, ઉપરાંત અંજારના કેપ્ટન મેકમોર્ડોના બંગલામાં, લાલાના મનુભા રામૈયાના ઘરમાં, મુંદ્રાના કલુભા વાઘેલાના ઘરમાં અને વારાપદરમાં જોવા મળતા. અને આ ઉપરાંત ભારાપરની કુમારશાળામાં કમાંગરી ચિત્રો બહુ જ સારી કક્ષામાં જોવા મળ્યા હતા, પણ ભૂકંપને લીધે આ બધા જ ચિત્રો, ભારાપરના જ બધા જ ચિત્રો નષ્ટ પામ્યા છે. કચ્છના જે તેરા દરબારગઢના જે રામાયણના ભીત ચિત્રો છે, તે કદાચિત આખા ભારતમાં ફક્ત રામાયણના ભીત ચિત્રો કર્યા હોય એવી જ એક આ જગા છે. અને લગભગ 1870ની આજુબાજુ આ ચિત્રો બન્યા હોય એવી શક્યતા છે. 19મી સદીના અંતભાગમાં આ ચિત્રોનું મહત્ત્વ ઘટતું ગયું, કારણ કે આ ચિત્રો બનાવવાને પ્રોત્સાહન આપનારી કોમો, જેવી કે ભાટિયાઓ અને વાણિયા કોમ, એ લોકોએ કચ્છ છોડી પોતાના ફેમિલી સાથે બહારગામ રહેવાનું ચાલુ કર્યું. આને લીધે ઘરો બંધ પડ્યા, અને બંધ પડેલા ઘરોમાં આ ચિત્રોની કોઈ દેખરેખ લેવાવાળું ન હોવાથી તે ખરાબ થવા માંડ્યા. ત્યારબાદ જે 2001માં જે ભૂકંપ આવ્યો, એ ભૂકંપને લીધે કચ્છના મોટાભાગના જૂના મકાનોને ક્ષતિ પહોંચી, અને એ મકાનોને, તેમાંના ઘણા ખરા મકાનોને ઉતારી પાડવામાં આવ્યા, અને જેને લીધે આ ચિત્રો હવે જોવા મુશ્કેલ થયા છે. અત્યારે આ ચિત્રો કચ્છમાં 3 મુખ્ય જગ્યાએ જોવા મળે છે. મુંદ્રામાં કલુભા વાઘેલાના ઘરમાં, અંજારના મેકમર્ડો બંગલામાં અને તેરાના દરબારગઢના રામાયણ ચિત્રો.